હેલો એવરીબડી, હું છું રાહુલ આહિર, આપનું સ્વાગત કરું છું મારા નવા વિડીયોમાં. તો હું કહે બધો દાયરો મજામાં ને. જો ઉલેદી થોડાક છાટડા હતા ને, થોડાક છાટડા કાલ હતા. કાલ ગાજવી જે ઘણું હતું અને થોડોક છાટ આવ્યા છે કે નવક જેવું વાગ્યું છે ને ખેતરમાં. ત્યાં ગારો છે, તે ખેતરમાં જેવા એમ છે ને, અને તડકો વટા નીકળ્યો છે અને વાતાવરણ બધું શાંત છે. નટાણા જેવો મોરલા એમ એવો ડખો ઉપાડ્યો હોય ને ભાઈ, હમણાં તો મોરલા એ ઘણા વધી ગયા છે, નકર તો ઓછા પડી ગયા હતા. બહુ વાડીયા હતા નહીં આપણી અહીંયા, હવે અમારી પાછા હમણાં વધી ગયા છે. ઘણા મોરલા દેખાય, અને 15-20 મોરલા દેખાયા અહીં અહીંયા અટલાજી ગાડામાં. આંગળી જો બંધ થયા, નકર ટેં ચાલુ ને ચાલુ હતું. જોઈએ અહીંયા બેઠો હોય, ચાલો તમને દેખાડું. ભાઈ ગો માટી જોઈને પાછું ખાવું પીવું બધું અહીં અહીં જડી જાય. હમણાં તો લગભગ ચણ બંધ કરી દીધું. હવે આ બધું ફૂલડાનું ઓલું ઓલું હોય બધું, એટલે હવે કંઈને બહુ જરૂર ના હોય. ખાવું પીવું અહીં જડી જાય. અને જો આ જબરા જબરા ઝાડવા છે આપણી વાળી, એટલે ઝાડવામાં ચડી જાય, આજ પડે એટલે બેહવાનું અને ખાવાનું બધું અહીં 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 જડી જાય. એટલે અહીં અહીં હોય બીજું ઘેરા. જો આ વહેલો અહીં એકલો એકલો એમને ઉગ્યો છે ને, વહેલામાં પદકોરાય ભારી થયા. બાપુ આંગળી કહેતા હતા 20-25 પદકોરા છે બધા. જો આ પદકોરા નામી જબરા જબરા થઈ ગયા છે. જો આ રહ્યા જબરા જબરા થઈ ગયા અમુક તો 20-25 પદકોરા એમ કહેતા હતા. હજુ ખેડતો ખાધા ખૂટવાના નથી. પદકોરાય છે ને ભેગો આમાં છે એક તરબૂચનો વહેલો, એટલે તરબૂચે 4-5 તરબૂચ ઉતરા છે. અને તરબૂચ એ પાછા અસલ ઉનાળાના જે હોય ને, સ્પેશિયલ લાલ ચોર એવા હજુ ખેતા થયા છે. બાકી ના કરે કે વર નથી ત્યાં. ચુમાના તરબૂચ આપણે ખેતરમાં માંડવી ભેગાન હોય ને, એ નાખીએ એટલે હોય તો ખરા, પણ એ ધોરા ફગ જેવા નીકળે ને બહુ મીઠા છે, હોય નહીં. હજુ ખેતા અસલ મીઠા છે. જો બાપુ હમણાંથી આવે છે, આંગળી ગામમાંથી આવ્યા ને, વળી પાછા આમ ભાઈ ગયા કેમણા હાડિયા પટી કરતા, કેમણા ઘુમરા દીયો. મારે જવું લાડવા ખાવા. આજ ગામમાં એક ડોસીમાની કરિયા છે, બાપુ ત્યાં જાય છે લાડવા ખાવા. જો આ ઓલો બગીચો છે, એમાં નવા નવા ફૂલણા ઉગ્યા છે. અને આ તડકો ભાદરવાનો તડકો પડ્યો ને ભાઈ થોડાક દી, એટલે આમાં જે ઉજરા હતા ને એ પાછા બરી ગયા. એવું છે પાણીની બહુ વેરું ના આવે આમાં દેવાનું કામ ને હાલતું. એટલે જો એક આ ગુલાબ ઉગડું હતું, એમાં મસ્તીનો જબરો કોરે નીકળ્યો હતો, ભાઈ તો પાછું બરી ગયું છે. એવું છે આમાં ઘણા ઉગે ને ઘણા પાછા બરી જાય એવું છે. હવે જો શિયાળો આવશે ને એટલે મસ્તીના ફૂલણા ઉગડશે. ઘણી જાતના એમ થઈ ગયા છે, અટણે 5-7 ફૂલ જાતના ફૂલણા જ છે આમાં. હલો ભાઈ, 9 વાગી ગયા નજીક. અહીંયા ભેહું બદલાયું નથી, આજ ભેહું બદલાવી લઈએ આજ. આપણે કૂતરું અડકું થયું એવી ભાઈ વાવડ થયા. હવે જો ભેહુંને પાણી પાયા, વડી બે ભેહુંને પાછી યાની અંદરનો વાળો હોય ને પેક, એમાં જ પૂરી દેવ્યું. થોડોક છાંયો તો ઓછો હોય, અહીંયા તડકો લાગીએ પણ વાંધો નહીં. કૂતરું અડકું જો આ વાળામાં ભેહુંને છૂટ્યું કરી મૂક્યું છે. અહીંયા કંઈ બધું પેક છે એટલે કંઈ તકલીફ છે નહીં. અહીંયા થોડીક છાંયાવાળી તકલીફ છે, એટલો ટૂંકો છાંયો છે, પણ છૂટી મૂકી દેવો ને એટલે અહીંયા છાંયા ઊભી જાય બધું. કંઈક આ નંબરે બીજી હાલો ભાઈ. જો અટણે જવું છે બાર ગામ, બતડીયા જવું છે, ફૂઈને પહોંચી દેવા. બે ગામ જવાનું છે, બતડીયા ને ભાટીએ બે જગ્યાએ પહોંચી પુગાડવાની છે. એક ફૂઈ છે ગામમાં, એને તો પછી આવતા જતા દઈ આવ્યું. પહેલાં જો અટણ ભાટિયા ને બતડીયા બે જગ્યાએ જઈ આવી, અને બીજા થોડાક ઝીણા મોટા ગામ છે એ કરી આવી ભાટિયા. હાલો જો ઊન માલદી ભાઈ જાય છે. હાલો જો ભાઈ, આંગળી પેટ્રોલ ખતમ હતું, પેટ્રોલ ભરાવી લીધું. અને નંદાણે પૂછ્યા, જો હવે આંગળી બતાડીએ, ત્યારે 1.5 કલાકમાં બતાડીએ ભૂગી જાઉં. હાલો જો ભાઈ, હવે તનક વાગ્યા છે ને, હવે જો અહીંથી નીકળ્યું. અને આ છે આપણે ફોઈન છોકરો, કોઈ ગાડી આપી હોય તો એ કેજો. આ ભાઈ ગાડી બહુ મસ્ત આવડે, એમાં છે કાકરી ના ઢગલા એ બધું તારવી નાખે. આ ભાઈ હે ને કાકરી ઢગલા બહુ ઉજતું નતું ને, કાકરી ઢગલો સાઈડ માં નાખ્યો હતા રસ્તામાં પડ્યો, ચડાવી દીધી માથે.
ઓય વેલેરા ઘર કોમ ભાગી હજી તા ભાટીએ ઘણું કામ છે હવે આદર ચડ્યો ભાગી તો રામે રામ ચાલો પણ આદર ચડ્યો એકદમ હજી તો અમારે ભાટીએ ઘણું કામ છે ભાટીએ હજી બીજા ફોઈને જવાનું છે અને હવે શું કરે વરસાદ એવું છે જોતા આ કારું ડમોર ચડી ગયું એકદમ આમ દેખાય નંદાણા માથે દેખાય છે કારું મ જેવું થઈ ગયું હવે ફિટ કરીશું એ તમને દેખાડ્યું હાલો ભાઈ ભાટિયામાં લેવામાં લેવામાં જો પૂણા 7 વાગી ગયા છે અહીંયા ભાટિયામાં છે ને લેવાનું હજી ચાલુ છે હવે જો થોડું ફ્રૂટ ને એવું લેવાનું હે ને માલ ભાઈ લે છે ને લઈ લે ને એટલે પછી હવે નીકળું હા હલો ભાઈ જો હવે 8 વાગી ગયા છે ને હવે ઘેર પી ગયા અહીં મોડા મોડા રખડતા રખડતા પી ગયા અહીં એવું છે જો ભાઈ હવે ભેંસ દોવાણી છે 8 વાગ્યા નકર તો કાંઈ એમ 6:30-7 વાગે દોવાઈ જાય ને આજ મોડું થઈ ગયું એટલે આવ્યાથી હવે જો દોઈ છે હું ઘડીક બત્તી પકડી રાખું ને માલદે ભાઈ દોઈ ગયા પાછળ વાળામાં બેહું બાંધેલ છે તે અહીંયા બોલતા છે નહીં બોલ હતો પણ કાઢ લીધો અહીંયા બહુ બંધાતું નહીં એટલે અને આજે વરસાદ આવ્યો હતો વરસાદ હારામાં આવેલો હતો વરસાદ હતો કચકાણ હતું તે અહીંયા ભેહું બાંધી લીધી છે પાછળ વાળા એવું છે આંકડી ધબધબાટી બોલાવી લેશે માલદે ભાઈ વાર તો ના લાગે ને જો હવે આ વંશોની સાયકલ આવી ને એ સાયકલ ને ફિટ કરી લઈ લેવાની હતી તો ઓલો ભાઈ કહે કે ફિટિંગ કરી દઈ અમે ના પાડી દીધી લઈ જવી ને ગમે લાગીએ એવું છે આમાં ટાયરું ને આ બધું છે ને આ સિસ્ટમ બધી અલગ અલગ નોખી બધી આવી છે કે આ બધું ભેગું ફિટિંગ કરવાનું છે આવી રીતના લોક સિસ્ટમ છે વાર તો નહીં લાગે એમાં કંઈ ને જે વજન દેવા એમ તોડી ના લેતા આમાં ઊંઘ વાર તો લાગે એમ છે નહીં હાલો જો હવે આ છેલ્લું ટાયર ફિટ થઈ ગયું કેટલા હે 2, 4, 6, 8 8 ટાયરો આવ્યા છે 8 જોટા વાળી ગાડી છે ભાઈ જો આ બોર્ડ આવ્યો છે એમાં સિસ્ટમ એ બધી સંગીત વાગે લાઈટું થાય સંગીત વાગે અને નીચે થઈ છે ને ભાઈ જેટલી હાઈટ રાખવી હોય જીણકું છોકરું હોય તો નીચે થઈ શકે સાયકલ આમ નીચે થઈ જાય ને ઊંચી થઈ જાય અટણે વંશુ તો હોઈ ગઈ છે વંશુ ને હવે સવારે ઉઠીએ તે સવારે બેહાડી છું અને હે નિંદરમાંથી કાઢીને બેહાડીને પછી વાદ ઉપાડી ગાઈઠનું ઊંધું પડશે બધું ચાલો હવે તો જો કાલના વિડીયામાં તમને દેખાડી છું વંશુ ને બેહાડીને હવે તણે જો 8:30 જેવું વાગી ગયું છે હવે વિયારું કરી લઈ ને વિયારું કરીને પછી એડિટિંગ કરવા બેસી જશું આ વિડીયોનું અને વિડીયો એડિટિંગ કરીને પછી અપલોડિંગમાં મેળ દેશું તો હાલો હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી વિડીયો કેવો લાગ્યો એ જ્યાં કોમેન્ટ કરીને બતાવજો સારો લાગ્યો હોય તો લાઈક કરજો તો થેન્ક યુ હાલો જય મુરલીધર